શરૂઆત કરીએ મિત્રો આજના વિડીયોની સૌથી પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્યનું પહેલું બજેટ ક્યારે રજૂ થયું હતું બાવીસ નવ ઓગણીસો ને સાહીઠના રોજ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ક્યારે બજેટને લાલપોથીમાં લાવવાની પરંપરા શરૂ થઈ તો મિત્રો યાદ રાખશો વર્ષ બે હજાર બાવીસથી કનુભાઈ દેસાઈ દ્વારા લાલપોથી પર ગુજરાતની કઈ વિરાસતને મિત્રો અંકિત કરવામાં આવી મોઢેરા સૂર્યમંદિરને શા માટે મોઢેરા સૂર્યમંદિર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ બજેટને લાલ પોથી પર અંકિત કરાયું તે દેશનું સૌપ્રથમ પ્રથમ ચોવીસ કલાક સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે તે અંતર્ગત બજેટ પોથી પર ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતિક કઈ હસ્તકલા વડે ગૂંથવામાં આવ્યા ખાટલી ભરત બજેટ પોથી પર કયા મુખ્ય ક્ષેત્રોના પ્રતિક મિત્રો દર્શાવેલા હતા કૃષિ પશુપાલન શિક્ષણ આરોગ્ય પાણી પુરવઠા ઉર્જા ઉદ્યોગ અને પ્રવાસન વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં મિત્રો કુલ કેટલા રૂપિયાનું બજેટ રજૂ કરાયું ત્રણ લાખ એક હજાર બાવીસ કરોડ રૂપિયાનું કોના દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું અંદાજપત્ર કઈ થીમ પર રજૂ કરાયું આત્મનિર્ભર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ કરતાં વર્ષ ત્રેવીસ ચોવીસના બજેટમાં કેટલા ટકાનો વધારો થયો મિત્રો અહીંયા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ કરતાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં કેટલા ટકાનો વધારો થયો ત્રેવીસ ટકાનો કેટલા સ્તંભ આધારિત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું પાંચ સ્તંભ આધારિત કયા કયા પાંચ સ્તંભ આધારિત બજેટ રજૂ કરાયું છે સ્તંભ એક સમાજના ગરીબ અને જરૂરિયાત વર્ગને પાયાની સુવિધાઓ સાથે સામાજિક સુરક્ષા સ્તંભ બે માનવ સંસાધનનો વિકાસ સ્તંભ ત્રણ વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સવલતો ઊભી કરવી સ્તંભ ચાર છે મિત્રો કૃષિ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને સ્તંભ પાંચ છે ગ્રીન ગ્રોથ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસમાં કુલ કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી પાંચ હજાર પાંચસો એંસી કરોડ રૂપિયાની આદિજાતિ વિકાસ વિભાગ માટે ત્રણ હજાર ચારસો દસ કરોડ રૂપિયા મિત્રો ફાળવવામાં આવ્યા છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે બે હજાર પાંચસો અડત્રીસ કરોડ રૂપિયા શિક્ષણ વિભાગ માટે મિત્રો કુલ કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તેતાલીસ હજાર છસો એકાવન કરોડ રૂપિયાની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે પંદર હજાર એકસો બ્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ મિત્રો બજેટમાં કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ માટે છ હજાર ચોસઠ કરોડ રૂપિયા મિત્રો ફરવાયા છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિપા વિકાસ વિભાગ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે દસ હજાર સાતસો તેતાલીસ કરોડ રૂપિયાની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે મિત્રો કેટલું બજેટ આપવામાં આવ્યું છે ઓગણીસ હજાર છસો પંચ્યાસી કરોડ રૂપિયા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કેટલું બજેટ ફરવાયું છે આઠ હજાર ત્રણસો અડત્રીસ કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ માટે વીસ હજાર છસો બેતાલીસ કરોડ રૂપિયા મિત્રો ફાળવવામાં આવ્યા છે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ત્રણ હજાર પાંચસો ચૌદ કરોડ રૂપિયા જળ સંપત્તિ વિભાગ માટે મિત્રો કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે નવ હજાર સાતસો પાંચ કરોડ રૂપિયા પાણી પુરવઠા વિભાગ માટે કેટલા રૂપિયાની જોગવાઈ મિત્રો બજેટમાં કરવામાં આવી છે છ હજાર કરોડ રૂપિયાની વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે બે હજાર એકસો ને ત્રાણું કરોડ રૂપિયા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એકવીસ હજાર છસો પાંચ કરોડ રૂપિયા ઉદ્યોગ અને ખાંડ વિભાગ માટે આઠ હજાર પાંચસો નેવ્યાસી કરોડ રૂપિયા તેમજ મિત્રો વન અને પર્યાવરણ વિભાગ માટે બે હજાર ત્રેસઠ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે બજેટમાં મિત્રો શું જોગવાઈ કરવામાં આવી છે નવસો સડત્રીસ કરોડ રૂપિયા ગૃહ વિભાગ માટે આઠ હજાર પાંચસો ચુંબોતેર કરોડ રૂપિયા મિત્રો ફાળવવામાં આવ્યા છે કાયદા વિભાગ માટે કેટલા રૂપિયા મિત્રો ફાળવવામાં આવ્યા છે બે હજાર ચૌદ કરોડ રૂપિયા મહેસૂલ વિભાગ માટે મિત્રો કુલ કેટલા રૂપિયાનું બજેટ ફરવામાં આવ્યું છે પાંચ હજાર એકસો ચાલીસ કરોડ રૂપિયા સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ઓગણીસો ને કરોડ રૂપિયાની માહિતી અને પ્રસારણ વિભાગ માટે બસો સત્તાવન કરોડ રૂપિયાની જોગવાઈ મિત્રો બજેટમાં કરવામાં આવી છે બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત મિત્રો કેટલા લાભાર્થીઓને સહાય આપવામાં આવશે અગિયાર લાખ અને આ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે તેરસો ને ચાલીસ કરોડ રૂપિયા કઈ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા માટે અઠ્ઠાવન કરોડની જોગવાઈ મિત્રો કરવામાં આવી છે રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ પેન્શન યોજના અંતર્ગત પી એમ યશસ્વી યોજના અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત દસ લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને કેટલા સુધીની શિષ્યવૃત્તિ મિત્રો આપવામાં આવશે ચાર હજારથી વીસ હજાર સુધીની આમા આ માટે બજેટમાં શું કરવામાં આવી છે પાંચસો બાવન કરોડ રૂપિયા ધોરણ નવની અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ મફત સાયકલ આપવામાં આવે છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત આ માટે આ બજેટમાં મિત્રો કુલ કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે પંચોતેર કરોડની કયા જિલ્લાઓમાં મિત્રો ડૉક્ટર આંબેડકર ભવન બાંધવામાં આવશે છોટા ઉદેપુર મોરબી અને ગીર સોમનાથમાં આ માટે બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે પાંચ કરોડ રૂપિયા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓના ગણવેશ સહાય માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે એકસો ને સત્તર કરોડ રૂપિયા કઈ જગ્યાએ બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી મિત્રો સ્થાપવામાં આવશે રાજપીપરા ખાતે આ બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે દસ કરોડ રૂપિયાની કયા એક્ટ હેઠળ આદિજાતિ કુટુંબોને આર્થિક સહાય માટે સાહીઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે યાદ રાખશો મિત્રો ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ હેઠળ આદિજાતિ ખેડૂતોને મિની ટ્રેક્ટર રોટાવેટર થ્રેસર જેવા આધુનિક કૃષિ યંત્રો આપવા માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ઓગણત્રીસ કરોડની કઈ યોજના અંતર્ગત બાર હજાર આદિજાતિ ખેડૂતોને સિંચાઈ સુવિધા વધારવા સહાય આપવામાં આવશે લિફ્ટ ઇરિગેશન યોજના હેઠળ આ માટે બજેટમાં મિત્રો શું જોગવાઈ કરવામાં આવી છે પંચોતેર કરોડની કયા સમુદાય માટે મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત એકસો ચોત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આદિમ જૂથો અને હરપતિઓ માટે આ બજેટ અંતર્ગત કેટલા આઈટીઆઈને મેઘા આઈટીઆઈમાં રૂપાંતરિત કરવામાં આવશે તો મિત્રો પાંચ આ માટે કુલ કેટલા રૂપિયાની જોગવાઈ કરાઈ છે તો યાદ રાખશો એકસો પંચાવન કરોડ રૂપિયાની શ્રમિકોને કઈ યોજના અંતર્ગત નજીવા દરે ભોજન આપવામાં આવે છે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કેટલા રૂપિયાના દરે મિત્રો આ ભોજન આપવામાં આવે છે પાંચ રૂપિયા આ માટે આ બજેટમાં કુલ કેટલા રૂપિયાની જોગવાઈ કરાઈ છે પંચ્યાસી કરોડ રૂપિયાની ક્લસ્ટર બેઝ ડેવલપમેન્ટ સેન્ટર માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરાઈ છે પાંચ કરોડ રૂપિયાની મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકીય અને અન્ય સુવિધાઓ માટે મિત્રો કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે યાદ રાખશો એકત્રીસોને નવ કરોડ રૂપિયા ધોરણ એકથી આઠમાં આર ટી ઈ યોજના હેઠળ અભ્યાસ કરી રહેલા બાળકોને ધોરણ આઠ બાદ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે કેટલા રૂપિયાનું વાઉચર સહાય પેટે આપવામાં આવશે વીસ હજાર રૂપિયાનું આ માટે બજેટમાં મિત્રો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે રાજ્યમાં કેટલી નવી એમ્બ્યુલન્સ વસાવવામાં આવશે એકસો ને અઠ્ઠાણું આ માટે બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે પંચાવન કરોડ રૂપિયાની કયા જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે અરવલ્લી છોટાઉદેપુર મહીસાગર અને ડાંગ જિલ્લામાં નર્સિંગ શિક્ષણ સઘન બનાવવા માટે કેટલી નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે તો મિત્રો યાદ રાખશો પાંચ વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત કેટલી જોગવાઈ કરવામાં આવી છે અઢારસો ને સત્તાણું કરોડ રૂપિયા કઈ યોજના અંતર્ગત આંગણવાડીના બાળકો ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવામાં આવે છે પૂરક પોષણ યોજના અંતર્ગત આ માટે બજેટમાં મિત્રો શું જોગવાઈ કરવામાં આવી છે ચૌદસો ને બાવન કરોડ રૂપિયા નેક્સ્ટ ક્વેશ્ચન આંગણવાડી કેન્દ્રોના નિર્માણ અપગ્રેડેશન માટે શું જોગવાઈ કરવામાં આવી છે બસો અડસઠ કરોડ રૂપિયા ઉજ્જવલા યોજના અંતર્ગત કેટલા લાભાર્થીઓને રાંધણ ગેસનું વિતરણ કરવામાં આવ્યું છે ઓગણચાલીસ લાખ કુટુંબને પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે આ માટે ક્ષેત્ર માટે કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તો મિત્રો કુલ પંચાવન કરોડ રૂપિયાની કયા કયા મહત્ત્વના સંગ્રહાલય બનાવવામાં આવશે તો મિત્રો ખાસ યાદ રાખશો વડનગર ખાતે પુરાતત્વિક અનુભૂતિ સંગ્રહાલય તાનારેરી સંગીત સંગ્રહાલય એકતાનગર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વંદના ગુજરાત વંદના અને દેશી રજવાડાઓનું સંગ્રહાલય દ્વારિકા ખાતે શ્રી કૃષ્ણ જીવન ચરિત્ર આધારિત સંગ્રહાલય સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે ઝવેરચંદ્ર મેઘાણી સંગ્રહાલય અને પાટણ ખાતે પણ મિત્રો મહત્ત્વનું સંગ્રહાલય બનાવવામાં આવશે ગ્રંથાલય અને અભિલેખાઘર માટે કુલ કેટલા રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે છન્નું કરોડ પંદરમાં આ નાણાંપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કુલ કેટલા રૂપિયાની જોગવાઈ કરાઈ છે પચીસો કરોડ મનરેગા યોજના હેઠળ મિત્રો એકસો ઓગણચાલીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવસો બત્રીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે પ્રધાનમંત્રી કૃષિ યોજના વોટર શેડ ડેવલપમેન્ટ કમ્પોનેન્ટ માટે મિત્રો કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે બસો ને વીસ કરોડ કૃષિ સિંચાઈ યોજના વોટર શેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ યોજનાનું ટૂંકું સ્વરૂપ જણાવશો પી એમ કે એસ વાય ડબલ્યુ ડીસી યોજના શહેરી ક્ષેત્રોના માળખાકીય વિકાસ માટે બજેટમાં કેટલા ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે તો મિત્રો યાદ રાખશો સાડત્રીસ ટકાનું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે બે ચોવીસ આ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરાઈ છે આઠ હજાર છ્યાસી કરોડ રૂપિયાની ઓક્ટ્રોય નાબૂદી વળતર યોજના અંતર્ગત મિત્રો કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે ત્રણ હજાર એકતાલીસ કરોડ રૂપિયા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આગામી વર્ષમાં કેટલા લોકોને આવાસ પૂરા પાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે એક લાખ અને આ માટે બજેટમાં એક હજાર છાસઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી નગરપાલિકામાં વીજબિલમાં સહાયભૂત થવા શાની સ્થાપના કરવામાં આવશે વીજ બિલ પ્રોત્સાહન નિધિની આ માટે બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે સો કરોડ રૂપિયાની ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા કઈ યોજના કાર્યરત છે કિસાન સૂર્યોદય યોજના આ અંતર્ગત બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે પંદરસો ને સિત્તેર કરોડની સાગરકાંઠા અને આદિજાતિના વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે મિત્રો કેટલા રૂપિયાની જોગવાઈ કરાઈ છે ત્રણસો ને કઈ યોજના અંતર્ગત સોલાર પાવર આધારિત એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવામાં આવશે પી એમ કુસુમ યોજના અંતર્ગત અને આ માટે મિત્રો શું જોગવાઈ કરવામાં આવી છે તો યાદ રાખશો એકસો બાવન કરોડ રૂપિયાની ભુજ ખાવડા ધર્મશાળા દ્વિમાર્ગીય રસ્તા માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે ત્રણસો બાવન કરોડ પી ગતિશક્તિ અંતર્ગત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન ઇક્વિટી ફારા માટે કેટલું બજેટ ફરવાયું છે બસ્સો કરોડ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો કેટલા કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવશે તો મિત્રો યાદ રાખશો બસ્સોને અઢાર કિલોમીટર ટુરિસ્ટ સર્કિટને જોડતા રસ્તાઓના વિકાસ માટે છસો પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કઈ નદી પર બેરેજ બંધ બાંધવામાં આવશે સાબરમતી કઈ નદીઓ પર ચેકડેમ બાંધવા બાંધવા પંચાવન કરોડની જોગવાઈ કરવામાં આવી છે મેશવો ખારી પુષ્પાવતી અને રૂપેણ નદી પર નર્સે જલ યોજના અંતર્ગત છવ્વીસો ને બે કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે તો મિત્રો યાદ રાખશો પાંચસો કરોડ રૂપિયા કયા કયા સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવામાં આવશે ધોરાવીરા ધરોઈ નડાબેટ કડાના ડેમ અને શિવરાજપુર ખાતે આ માટે કુલ કેટલી જોગવાઈ કરાઈ છે વીસ કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ વિકાસના કામોનું કામો માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે પાંચસોને પાસઠ કરોડ રૂપિયા તાજેતરમાં સિંહની સંખ્યા પાંચસો ત્રેવીસથી વધીને કેટલી નોંધાઈ છે છસો ચુંબોતેર પથના બાંધકામ માટે મિત્રો કુલ કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો પાંચસો કરોડ રૂપિયા મિત્રો આ ઉપરાંત બજેટના લગતા કોઈ પ્રશ્ન મિત્રો રહી ગયા હોય તો આપ કોમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્ન અને જવાબ લખશો જેથી બાકીના વિદ્યાર્થીઓને પણ મિત્રો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ પ્રશ્નો ઉપયોગી સાબિત થાય ખૂબ ખૂબ ધન્યવાદ